નમસ્કાર બાળ મિત્રો આપણે આગળના વિડિયોની અંદર એક સરસ મજાનું પુસ્તક અને એના દ્વારા કેટલા પ્રશ્નોના જવાબ આપણે ભણ્યા તો અહીંયા આપણે એક બીજું પુસ્તક આપેલું છે જે આપણે જોઈશું તો અહીંયા કીધું કે એક વર્ગખંડ છે એક વર્ગખંડના બાળકો છે તો કુલ સંખ્યા છે એ બાળકોની આપી બરાબર તો એ વર્ગખંડના બાળકોને સવારે એનું સવારનો ટાઈમ હોય તો એ શામાંથી બનેલી વસ્તુ ખાય કોઈ ઘઉંમાંથી બનેલી વસ્તુ ખાય છે તો કોઈ ચોખામાંથી બનેલી વસ્તુ ખાય છે તો કોઈ બાસમતીમાંથી બનેલી વસ્તુ ખાય છે તો કોઈ મકાઈમાંથી બનેલી વસ્તુ ખાય છે કોઈ જુવારમાંથી બનેલી વસ્તુ ખાય છે અને કોઈ રાગીમાંથી બનેલી વસ્તુ ખાય છે આવા અલગ અલગ અનાજ આપેલા છે એમાંથી બનેલી વસ્તુઓ બાળકો ખાય છે તો આમાં કોને કેટલી વસ્તુ કઈ વસ્તુ પસંદ છે તેનો ફોટો આપેલો છે એના પરથી આપણે પ્રશ્નોના જવાબ મેળવીશું તો અહીંયા જોઈએ એક નંબર કે મોટે ભાગે બાળકોને શામાંથી બનેલો ખોરાક વધુ પસંદ છે તો અહીંયા એવી કઈ વસ્તુ છે કે જે બાળકો વધારે ખાય છે તો એવી વસ્તુ છે ઘઉં તો બાળકોને ઘઉંમાંથી બનેલો ખોરાક વધુ પસંદ છે બીજો પ્રશ્ન જોઈએ ચોખામાંથી બનેલી વસ્તુઓ ખાવાવાળા બાળકોની સંખ્યાની તુલનામાં એટલે ચોખામાંથી ખાવાવાળી ચોખામાંથી બનેલી વસ્તુ હોય એ ખાવાવાળા બાળકો હોય એની તુલના એની ઘઉં સાથે તુલના કરવાની છે ઘઉંમાંથી બનેલી વસ્તુઓ ખાવાવાળા બાળકોની સંખ્યા ખાલી જગ્યા છે તો ચોખા ખાવાવાળા કેટલા છે 100 અને ઘઉંમાંથી ખાનારા 32 છે તો એની સંખ્યા બાળકોની સંખ્યા ખાલી જગ્યા છે તો તુલના કરવાની હોય તો આપણે શું કરવું જોઈએ તફાવત શોધવો જોઈએ તો આપણે ચોખા અને ઘઉં આપેલો છે તો અહીંયા આપણે કરીશું 32 ઓછા 6 કરી દઈશું એનો તફાવત કરીશું તો આપણે આનો જવાબ તફાવતથી નહીં આપણે જવાબ મેળવવાનો નથી ખાલી આપણને અહીંયા ક્વેશ્ચન 3 આવે છે એના ઓપ્શન આવે છે અ વધારે બ ઓછી અને ક બરાબર તો એમ કીધું ચોખામાંથી બનેલા ખાવાવાળા 6 છે પણ ઘઉંમાંથી વસ્તુ ખાનારા 32 છે તો ઘઉંમાંથી બનેલી વસ્તુ ખાવાવાળા બાળકોની સંખ્યા કેવી છે વધારે છે ખાલી અહીંયા આપણે ઓપ્શન જ મૂકવાનો છે આ જવાબ છે વધારે બરાબર અહીંયા કીધું છે મકાઈમાંથી બનેલી વસ્તુઓ ખાવાવાળા બાળકોની સંખ્યાની તુલનામાં રાગીમાંથી બનેલી વસ્તુ ખાવાવાળા બાળકો ખાતી ગયા છે તો અહીંયા જોઈએ કે મકાઈમાંથી ખાવાવાળા બાળકો 2 છે મકાઈમાંથી બનેલી વસ્તુ ખાવાવાળા બાળકો 2 છે પણ રાગીમાંથી વસ્તુ રાગીમાંથી જે વસ્તુ બને છે એ ખાવાવાળા 1 જ છે તો રાગીમાંથી ખાવાવાળા કેટલા છે રાગીમાંથી વસ્તુ બનેલી ખાવાવાળા બાળકો ઓછા છે ફક્ત વધારે અને ઓછામાં આપણે જવાબ લાવવાનો છે એટલે મતલબ કે પહેલો અ આવશે બરાબર અહીંયા જોઈએ કે ઘઉંમાંથી બનેલી વસ્તુઓ ખાવાવાળા અને બાળકોમાંથી બનેલી વસ્તુઓ ખાવાવાળા બાળકોની સંખ્યાની તફાવત કેટલો છે તો અહીંયા આપણે બાળકોની તરીકે જવાબ લઈશું તો અહીંયા ઘઉંમાંથી બનેલી વસ્તુઓ ખાવાવાળા છે 32 અને બાળકોની ખાવાવાળા 13 છે તો આ બંનેનો તફાવત આપણને તફાવત એવો શબ્દ આપ્યો હોય કે એના કરતાં કેટલા ઓછા એના કરતાં કેટલા વધારે આવો કોઈ પણ શબ્દ આપ્યો છે તો આપણે શું કરીશું બાદબાકી જ કરીશું તો અહીંયા તફાવત શોધવાનો હોય તો 2 માંથી 3 જશે નહીં એટલે આપણે અહીંયા લઈશું 10 કો તો અહીંયા 2 વચ્ચે બે ઉમેરી જાય પછી મેં 2 12 થઈ જાય તો 12 માંથી 3 જાય તો અહીંયા કેટલા વચ્ચે 9 અને 2 માંથી 1 જાય તો 1 એટલે 19 તો ઘઉંમાંથી બનેલી વસ્તુઓ ખાવાવાળા અને બાજરીમાંથી બનેલી વસ્તુઓ ખાવાવાળા બાળકોની સંખ્યાનો તફાવત કેટલો છે 19 બાળકો કેટલો તફાવત છે 19 બાળકો બંને વચ્ચે 19 બાળકોનો તફાવત છે અને ચોખામાંથી બનેલી વસ્તુઓ ખાવાવાળા બાળકોની સંખ્યાની બાળકોની સંખ્યા જુવારમાંથી બનેલી વસ્તુઓ ખાવાવાળા કરતાં કેટલી વધારે છે અહીંયા આવી લો કેટલી વધારે તો અહીંયા પણ આપણે શું કરીશું બાદબાકી કરીશું તો ચોખામાંથી ખાવાવાળા કેટલા છે 6 છે અને જુવારમાંથી બનેલી વસ્તુ ખાવાવાળા છે 1 તો 6 માંથી 1 જાય તો કેટલા વધશે 5 તો અહીંયા તફાવત મળશે આપણને 5 બાળકો તો આ રીતે આપણે પ્રશ્નોના જવાબ મેળવી શકીએ છીએ એનો તફાવત શોધીને એની તુલના કરીને આપણે એના જવાબ મેળવવાના રહેશે તો બાળ મિત્રો આપણે નવો પુસ્તક નવા ચાર્ટ દ્વારા આપણે આગળના વિડીયોની અંદર શીખીશું નમસ્કાર